રાજ્યમાં ખનન ચોરી અને ખનીજ ચોરીની સૌથી મોટી ચોરી અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ પ્રતિદિન યથાસ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોરવાળા ગામમાં પણ ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. ખોદકામ કરતા લોકો બળજબરીથી કરી રહ્યા છે ખનીજની ચોરી, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. લોરવાળા ગામમાં સરપંચની મિલીભગત હોય કે ન હોય, પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે માહિતી મુજબ બળજબરીપૂર્વક કરવામાં આવી છે ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી. આવા તો અનેક દ્રશ્યોને અનેક રાજ્યના અનેક ગામડાઓમાં, દ્રશ્યો અને શહેરોમાં પણ જોવા મળતા હોય છે. આવા લોકો તંત્ર દ્વારા પૂરી કાર્યવાહી થાય તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ તે કાર્યવાહી કરે કોણ તે સવાલ છે. ખાણ અને ખનીજ વિભાગ અને સરકારના વિભાગની મિલીભગત વગર આ શક્ય નથી. મોટા પાયે ગૌચરની જમીનમાં ખોદકામ થતું પ્રતિદિન જોવા મળતું હોય છે. ગામ લોકો જો કહેવા જાય તો તેમને વારંવાર દબાવવામાં આવે છે, બીવડાવવામાં આવે છે, અને આમ રોકેલી જગ્યા છે અમને કોણ ના પાડી શકે. સરકારી પડતર ગૌચર જમીનનો ગેરકાયદેસર દુરુપયોગ કરીને માટીનું ખોદકામ કરતા સમગ્ર ગુજરાતમાં આવા દ્રશ્યો અનેક જોવા મળી રહ્યા છે. ત્યારે ગામ લોકો પણ કહી રહ્યા છે કે હવે રોકાય અને આ બંધ કરવામાં આવે ખનીજ ચોરી તો કરે કોણ, તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. અત્યારે લોડર ટ્રેક્ટર સાથે લોડ કરીને ખોદકામ કરી રહ્યા છે અને એક કાકા ના પણ પાડી રહ્યા છે, છતાં પણ લોકો રેતીના ટોલે ટોલા ભરીને જઈ રહ્યા છે. આવી રીતે લોડવાળા ગામના સરપંચ ખોદકામ દરમિયાન વારંવાર ચૂપ રહે છે. લોકો પૂરા ગૌચરમાં માટી મોટા પાયે બહાર કાઢી અને ખનીજ ચોરી કરે છે, રોયલ્ટીની ચોરી કરે છે, છતાં પણ પ્રજાતંત્રની સામે વહીવટી તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોવા મળી રહ્યું છે. ત્યારે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ખનીજ ચોરી કરતા ધોળા દિવસે ખનન કરતા પણ દ્રશ્યોમાં જોવા મળતા હોય છે. ત્યારે આવા દ્રશ્યોથી ગ્રામજનોમાં શું પ્રેરણા મળે તે પણ એક સવાલ છે. હવે જવું તો ક્યાં જવું અને કહેવું તો કોને કહેવું તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. હવે આ પ્રશ્નને ઉછાળવા માટે અને આ પ્રશ્ન જે ખનન ચોરીનો છે તે મામલો ક્યાં લઈ જવો તે સવાલ પણ ગ્રામજનોને તેનો કોઈ જવાબ પણ મળતો નથી. ત્યારે થરાદ તાલુકાના લોરવાળા ગામમાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થતા દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે અને તે પણ ખોદકામ બળજબરીપૂર્વક કરવામાં આવી રહ્યું છે. હું તો એ કહેતો હતો, કીધું લૂડર હોય પંચાયતનો આ ભાઈ ગૌ ગોસરનો ખોદો, તમે કને કોઈ પરવાનગીરી ખરી સરેડો ખોદવાની? પાવતી ખરી કોઈ? કોઈ પાય ન હોય તો ચેમ ચેમ તમે કેવી રીતે ખોદી કહો? સરેડો ખોદવાની પા હોવું તો જોઈએ ને પરવાનગી. બોવાડો કોઈ નું ના હોય, આ ગૌ ગોસર કોઈ નું હોય જ નહીં. ચોં આકલ વાડ દેખાય તમારે, જાળી કરેલ દેખાય? એમ મોન દી કે ગૌ ગોસર ખોદવાની તમે કઈ પરવાનગી હોવી જોઈએ. પછી પેલા પ્રથમ કે તમે જે અહીંયા ડોળીઓના મારેકંદે ગોમકુવા કને ખાડ કરી છે મોટી, બરાબર? પેલી તો તમે ઈ બૂરો, તમે ચેની પરવાનગીરી એ વળી ખાડ કરી? તમારી વાત નથી, તમે તો મૂકું તો તમે ખાતર 1000 મશીન મારા ગોમના ક્ષેત્રની માં ફાડાઈ પડી, પરવાનગી કદાચ લાવીને દીધી. એ તો તમે મેલવા જેવો લાવો છો, તો તમે કોણ કરશો ને તમારા લોરવાડા નો કોઈ? હા તો એક છે, કારણ કે તમે મને ટેક્સ ફોડજો ને તો અમે લખરી ગયો ફરી કહો પાછો. રાજુભાઈ દેખો, મો તમને મો તમારું મો મે મારી આ કોઈ બી મારે જાય આપણો મશીન મેલાય હોબળી લે. મેં કોકને ગાળો કાઢી છે મારા ગોમના ને, મો એમ દે કે તો કોઈનો વાંધો ની કરવા દીધો ને, મેં રાઈને ગાળા કાઢે તારી માં ઠોકા બા ટોચી ના પાણી. રાજુભાઈ દેખો, મધુરિયા ને તમારું ગામ બધું દેવો હોય કે સરેડામ કોઈ મત કરો, ઓમ મત કરો, બોવાડો મત કરો. પણ સરેડો આખો ખોદી નો છે રાજુભાઈ, રાજુભાઈ સરેડો આખો ખોદી નો. રાજુભાઈ દેખો, મારે ગુપર એવડી એવડી ખાડીઓ ના થાય, અત્યારે એક માથોડું પાણી ભરાય માં છોકરા કોઈ ભાઈ બધા ગોમો ગોમ ખાડા છે. આ તો કોઈ છોકરું પડી કોઈ છું તો એની જવાબદારી છે ની જવાબદારી. તમે એમ કહો કે અમે આ ખાડા કર્યા છે એનું કોઈ થાય છે એની જવાબદારી અમારી.
મો એમ નથી કહેતો મો એમ નથી કહેતો કોઈ નું બોવાડું હોય જ નહીં કોઈ નું હોય જ નહીં ખરેડો કોઈ નો હોય જ નહીં તમે તમારા હમણાં ઢોર પૂરતા આવા બાવળિયા ઉપર સરેડો ચેનો પેલો આપણે ઢોર પૂરતા પેલો શું હું શું કહું છું કે સરેડો ચેનો ને આ મેઠો કુવો તો ચેનો છે મારા મોમાનો નિયો છે માતા બેઠી હતી માતા બેઠી હતી હગા મારા મોમો છે બરાબર તમે તમારું આગ લઈને કહેવાનું એટલે બેઠા ના એટલે આ કેમ કે અમારું બુવાડું છે તો વાત ખોટી છે મઢવીઓ નો મેઠો કુવો બોલે છે તમને ખબર ના હોય પણ રાધુ રાધુ ભાઈ દેખો મારે ઉપર એવડી એવડી થાળીઓ ના થાય અત્યારે એક માથું પાણી ભરાય માં છોકરા કોઈ ભાઈ બધા ગોમો ગોમ ખાધા છે આ તો કોઈ છોકરું પડ્યું કોઈ છો તો એની જવાબદારી છે ની જવાબદારી તમે એમ કહો કે અમે આ ખાડા કર્યા છે એનું કોઈ થાય છે એની જવાબદારી અમારી મો એમ નથી કહેતો કોઈ નું બોવાડું હોય જ નહીં કોઈ નું હોય જ નહીં ખરેડો કોઈ નો હોય જ નહીં તમે તમારા હમણાં ઢોર પૂરતા આવા બાવળિયા ઉપર સરેડો ચેનો પેલો આપડે ઢોર પૂરતા પેલો શું હું શું કહું છું કે સરેડો ચેનો ને આ મેઠો કુવો તો ચેનો છે મારા મોમાનો નિયો છે માતા બેઠી હતી માતા બેઠી હતી હગા મારા મોમો છે બરાબર એટલે આ કે અમારું બુવાડું છે તો વાત ખોટી છે મઢવીઓ નો મેઠો કુવો બોલે છે તમને ખબર ના હોય પણ રાજુ બોરસદ તાલુકાના વાલવોળ ગામમાં માટી ખોદકામ થતા પંચાયતના સભ્યો સાથે ઠરાવમાં સહી લઈ ખોટા ઠરાવ કરાવ્યો હોવાનું જણાતા સભ્યોએ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી રોયલ્ટી કલેક્ટર ખાણ ખનીજ વિભાગ ને આણંદનાઓને લેખિતમાં જાણ કરતા ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચી જવા પામ્યો હતો. મીડિયાકર્મી દ્વારા તલાટી કમ મંત્રીને પ્રશ્ન પૂછતા સરપંચે મીડિયાકર્મી સાથે પણ ઉદ્ધતાભર્યું વર્તન કર્યું હતું. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તેઓ પાસે છેતરપિંડી થયું હોવાનું જણાતા ગ્રામ પંચાયત ખાતે જે તે સમયે સરપંચશ્રીને તલાટી કમ મંત્રી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો તે સમયે તમામ સભ્યોએ સહી કરી હતી અંગૂઠા સાથે, જ્યારે બીજો ઠરાવ બદલાયા હતા હોવાનું જણાતા ગ્રામ પંચાયતના સભ્યોએ માટીના ખોદકામ વિરુદ્ધ રજૂઆત કરતા હોબાળો મચી ગયો હતો. સરપંચશ્રીને આ બાબતે પૂછતા સરપંચશ્રીએ જણાવ્યું હતું કે તેઓએ સહી કરેલ છે. આ બાબતે ગ્રામ પંચાયતના સભ્યોને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારી જોડે જ્યારે સહી કરાવવામાં આવી છે ત્યારે આ માટીના સેમ્પલ મોકલવાનું હોય આ ઠરાવ કરવાનું છે તેવું જણાવીને સહી લીધી હતી. આમ સભ્યોની સાથે ગ્રામજનો પણ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવું જણાવી રહ્યા છે. સાંભળો શું કહ્યું તેમણે. 1-to-1 ગ્રામ પંચાયતના સભ્યો અને અરજદારોએ શું વાતચીત કરી તે સાંભળો. આમ એક તરફ બોરસદ તાલુકાના વાલવોડ ગામમાં માટીના ખોદકામને લઈને પંચાયતના સભ્યોને સરપંચ વચ્ચે તનાતની, ગ્રામ પંચાયતમાં હોબાળો. તમારું નામ અને આજે આજે માટીકામ થઈ રહ્યું છે તમારા ખેતરની કેટલા નજીક છે? અહીં નજીકમાં જ છું સર. હા, સામેદાર. અને આ જે થઈ રહ્યું છે પહેલા આ વિરોધ ઉઠાવ્યો હતો ને અત્યારે શું પોઝિશન આપનું શું કહેવું? અત્યારની પોઝિશનમાં આ નવા સરપંચથી ચાલુ થયું છે. અમારા જે જૂના સરપંચ હતા કોઈ હતા તે ઘરે કોઈ ડગડી માટી લીધી નથી. પ્રકાશભાઈ હતા અને આપે કોઈને રજૂઆત કરી? તમે કોઈને કીધું? આ વાત ના, કોઈને વાત કરેલી નથી. તમે સરપંચ ને મળ્યા? ના, સરપંચ ભેગા નથી થયેલા. આપણા સરપંચ ભેગા નહીં, સરપંચ અમારે ચાલવા દેતા નથી. હા, અને એમને એમની રીતે ઉપાસન કર્યું છે. પણ આ માટી જશે તો તમારું શું નુકસાન છે? હા, તમે ધોવાણ થાય તો અમારા હિસ્સાગરનું આ પૂર આવે તો એ જવાબદારી લઈ શકે? હા, તો અંદર ચડી જાય પાણી તો એના અમારા ખેતર ધોવાય એ થાય તો પછી એનું નુકસાનનું કોઈ જવાબદારી કોણ લેશે? સરપંચ લઈ શકશે? એક મિનિટમાં ગાડી મૂકી સરપંચ પાસે.
સુરેશભાઈ કાંતિભાઈ ચડપદા, હું આ ગામનો નાગરિક છું અને આ ગામમાં એવું બન્યું છે, અમારું ગામ એક નદી કિનારા પર આવેલું છે અને નદી કિનારા પર જે માટું આપી રહ્યા છે, કોઈ પ્રજાને પૂછ્યું નથી, કોઈ ગામજનોને પૂછ્યું નથી અને આ માટુંનું શું કેવી રીતે કેટલું મેટ્રિક ટન આપે છે, કેવી રીતે જાય છે માટું, કોણ પાવતીઓ પાડે છે, કોણ જવાબદાર છે, એ પંચાયતના કોઈ વ્યક્તિ એવો જવાબદાર નથી. અને આ ગામ જો ભવિષ્યમાં આ માટું જો જાય તો પાણીની રેલ આવે તો આ ગામમાં બેસવાની શક્યતા ફૂલ છે અને આજુબાજુના ખેડૂતો જે છે એમના સર્વે નંબર પણ દોહન થાય તેવી શક્યતા છે. પંચાયતના ઠરાવમાં કોઈ છેડછાડ થઈ તેવી વાત ખરી? હા, પંચાયતના ઠરાવમાં એવું છે, સેમ્પલ માટે માટું આપવાનું નામ દીધેલું અમને અને સભ્યોને છેતરપિંડી કરી અને આ માટુંનો ઠરાવ કરેલો. આ ઠરાવ અંગે આપ કોને જવાબદાર ઠેરવો છો? હા, સરપંચને જવાબદાર ઠેરવીએ છીએ. આપના ગામ વતી આપના ગ્રામજનોનો શું રજૂઆત છે? અમારે તો આવે છે કે વહેલી તકે જો આ ઠરાવ નામંજૂર કરે તો સારું છે, જો નહીં આવે તો આગ્રહ આંદોલન કરીને અનશન પર બેસવાની કે ધરણા પ્રદર્શન કરવાની અમારી તૈયારી. આજે આપ શ્રી સાથે કેટલા ગ્રામજનો છે? અમે 100-150 જણ અત્યારે ગ્રામજનો છીએ, હાજર છીએ. આપનું નામ અને જે આ વાલવડમાં માટી પ્રશ્ન ઉઠ્યો છે, આપ શું કહેશો? હું જૂની પંચાયતની બોડીનો છું. તે વખતે અમારે પ્રશ્ન આવ્યો હતો માટીનો, અમે તે વખતે ભનુભાઈ ના બહેરો સરપંચ હતો, તે વખતે અમે માટીનો અમારો ઠરાવ કેન્સલ કરાયો હતો. ગામ લોકોને અમે બધાને પૂછ્યું હતું ભાઈ આ કેવી રીતે માટી આપી શકતા, આપણે માટી નથી આપી સરકારને, તે વખત સરકારને અમે પાછી વારી હતી. અને આ માટી લેવાયને 6 વાગ્યા પહેલોય ના લેવાય, આ તો આખી રાત ચાલુ રહેશે. એમણે જે તે સમય તમારી બોડી હતી તો તમે શા કારણે ના પાડ્યો ઠરાવ? અને આ સરપંચે કરવાનું કારણ શું? આ સરપંચે એવું કર્યું કે આ ઠરાવ કરીને પહેલા ઠરાવ કર્યો, અત્યારે કેન્સલ ઠરાવ કરે છે. તે વખતે જે ઠરાવ આપણે સરપંચને બુદ્ધિ નથી, સરપંચને બુદ્ધિ હોત તો કે આ રીતે માટી હલાય નહીં અને આ ગામ ધોવાઈ જાય. અને આ હું જે જગાએ ઊભો છું એ તો જગા ડૂબી જ જાય અમુકી. અને પાછળ જીવા લલ્લુનું ભાઈ એમનું ખેતર આવ્યું છે, પૂજા પૂજાનું ખેતર આવ્યું છે, બીજા વાઘી લોકોનું ખેતર આવ્યું છે, તરપાદા લોકો બધા લાખા શેજી બધા આવી જાય છે અહીંયા અને પૂરાઈ જાય છે. અહીંયા તો અહીંયા જગાએ તો અહીંયા 5 ખૂન થયેલા હતા બહુ પહેલા જમાનામાં, તે વખતે માટી માટે ઝઘડા થયેલા. આ તો હું તો 3-4 વખત બોડી આપે એટલે હું ઉભો તો બોડી ગામને મને ના ફાવ્યો એટલે મને ઉમેદવાર તરીકે ધાર્યો નહીં. માટું વેચવામાં સાથ મેં નતો આપતો, હા, એટલે ગામ લોકોએ વિરોધ કર્યો હતો અડધા લોકોએ. તો ગામમાં એક બાજુ બધા સભ્યોની સહયોગ થયેલી છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ કાયદેસર જ છે અને સભ્યો હવે સભ્યો જ વિરોધ કરે, તો આપનું શું કહેવું છે? અમો સરકારે માટું 50% સરકારે પૈસા આપવાના કયા સરપંચને, એટલે સરપંચે સહી કરી દીધી અને 50% ગામ માટે સરપંચ સહી કરી. સાચી વાત, ગામ ધોવાઈ જાય એનું એનો સરપંચ ને વિચાર ના આવે. ગામ તો શેખ ઉમલાઈ ની સિમ્મર હશે, સરપંચ વાલવો નું બહુ જોણે નહીં અને બહુ અનુભવ નહીં. 5 કિલોમીટર છે. હા, આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તમે લોકો શું કરશો? આનંદ બધા કહેશે, ખેડૂતો બધા કહેશે અમે આખું ગામ એ કરીશું, બંધ રખાઈશું કે બંધ રખાઈશું માટી.